નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વાનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર એક સાંજ સમયે સાંભળ્યો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું આપણી આ ચેનલ પર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો ઉપલબ્ધ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં તમને મળી જશે જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં લખો જોઈએ તેમાં નંબર ગોવાળમાં ગિરિધર કેવા શોભી રહ્યા છે તો જવાબ આવશે ડી ઉપરના બી અને સી બંને જેવા ત્યાર પછી નંબર બે હરિહળધરનો વીરો એટલે તો જવાબ આવશે સી બલદેવજીના ભાઈ ત્યાર પછી નંબર ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ એ તો જવાબ આવશે બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે ત્યાર પછી નંબર ચાર શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા તો જવાબ આવશે ડી હરખ પામી રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર એક નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે તો જવાબ આવશે નરસિંહ મહેતાના હૃદયમાં વ્હાલાજીનું રૂપ વસી ગયું છે શ્રી એમને આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે આથી નરસિંહ મહેતા વ્હાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે ત્યાર પછી નંબર બે સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો જવાબ આવશે સાંજને સમયે કૃષ્ણ વૃંદાવન થી આવી રહ્યા છે કૃષ્ણ ને આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળો નું વૃંદ છે શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહકે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જોઈએ તેમાં નંબર એક કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો જવાબ આવશે કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણે મસ્તક પર મોર મુંગટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહકે છે જેમ તારામંડળમાં શિષ્ય એટલે કે ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે ત્યાર પછી જોઈએ કૃષ્ણનો આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને વાળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે ત્યાર પછી નંબર બે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો જવાબ આવશે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુંગટ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિત્બર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહકે છે જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણનો આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે